આચાર્યશ્રી અને શિક્ષક મિત્રો, વિદ્યાર્થીઓ, દિલ્હીનો મહિમા તો એમણે તમને બધો કહી દીધો છે. થોડો થોડો ઉલ્લેખ કરીને પણ ઘણી બધી વાતો એમણે કરી. રામભાઈ, તમને કદાચ ખબર છે કે નહીં, પણ અમારું ગામ બુઢેશ્વર મહાદેવના કારણે વધારે પ્રસિદ્ધ છે. એટલે અહીંયા બુઢેશ્વર મહાદેવ તરીકે ભગવાન શંકર ઓળખાય છે, અને દર શિવરાત્રી અહીંયા બહુ મોટો મેળો લાગે છે. 5 દિવસ અહીંયા અશ્વમેળો પણ થાય છે, અને ભગવાન શંકરના કોઈ પ્રિય વસ્તુ હોય તેવી 2 વસ્તુઓ છે. તમને બધાને ખબર છે, પહેલી જ વસ્તુ કઈ? તો કે છે, જલેન તુષ્યતિ શિવઃ, માત્ર પાણી ચડાવો અને ભગવાન શંકર પ્રસન્ન થઈ જાય. અને બીજી વસ્તુ કઈ? તો બિલ્વપત્ર. આ 2 વસ્તુથી ભગવાન શંકર પ્રસન્ન થાય. આજે તો પાણીએ વરસાદ ચાલુ છે ને, અહીંયા બિલીએ ચાલુ છે, 2-2 આપે ચાલુ છે. ભગવાન શંકર નો અભિષેક કરવો હોય તો કોઈ વસ્તુ લેવા જવાની જરૂર નહીં. તેનાથી થાય, અહીંયા વિપુલભાઈ, મનોજભાઈ બધા લોકો છે, એમને ખબર છે, તમે બધા જોયું છે, ખાલી પાણી, બીજું કઈ જરૂર નહીં. જલેન તુષ્યતિ શિવઃ, ખાલી પાણી ચડાવો અને ભગવાન શંકર પ્રસન્ન. આ બિલ્વપત્રની કથા હમણાં એમણે ઉલ્લેખ કર્યો. જેથી બિલ્વપત્ર ચડાવતા હશે, એક શ્લોક તો બધાને આવડે જ છે, ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિણેત્રમ ચ ત્રયાયુધમ ત્રિજન્મ પાપ સંહારમ એક બિલ્વમ શિવાર્પણમ. બિલ્વપત્રમાં મોટા ભાગે 3 પાના વાળું બિલ્વપત્ર હોય. તમે જોયું છે બિલ્વપત્ર તો બધા, પણ 3 જ હોય એવું નહીં, 3 વાળું હોય, 5 વાળું હોય, 7 વાળું હોય, 9 વાળું હોય, 21 પાના વાળું પણ બિલ્વપત્ર હોય. પણ જે મોટા ભાગે મળે છે એ 3 પાંદડા વાળું મળે, અને 3 પાંદડા વાળું ચડાવવાનું વિધાન છે. એટલે એની શરૂઆત ક્યાંથી કરી? ત્રિદલમ. કેટલા દલ હોય એના? દલ એટલે પાંદડું. ત્રિદલમ ત્રિગુણાકારમ. હવે ગુણાકાર એટલે અહીંયા તમારો ગણિતમાં ગણો છે, ગુણાકાર નહીં હો, અહીંયા 3 ગુણ ની વાત છે, સતો ગુણ, રજો ગુણ, તમો ગુણ સહિત. ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ. તમારે આંખો 2 છે, ભગવાન શંકર ને કેટલી છે? 3 આંખો. ત્રિનેત્રમ ચ ત્રયાયુધમ. અને આયુધ કયું છે એમની પાસે? ત્રિશુલ. એમાં પણ 3 આવે, શુલ જોયા ને, ત્યાં ત્રિશુલ તો એમાં 3 શૂલ આવે. અને જત્રામાં તમે પ્રવેશ કરો એટલે શરૂઆત પણ ત્રિશુલ છે, મોટું ત્રિશુલ ત્યાં ગામના ચોરે 10 ફૂટનું કે 12 ફૂટનું હશે લગભગ, હા, મોટું ત્રિશુલ છે. આ ત્રિશુલ એટલે શું? આ 3 પત્તા એટલે શું? એમાં 3 શૂલ એટલે તમને જે બીમારીઓ થાય એ 3 પ્રકારની હોય. બીમારીઓ થાય છે, કઈ કઈ બીમારી આવે? 3 પ્રકારની બીમારી આવે. એક ચિત્તની આવે, એક વિત્તની આવે, અને એક પિત્તની આવે. ચિત્તની બીમારી એટલે શું? માનસિક તકલીફ થાય, ટેન્શન થાય, પરીક્ષા આવે છે, વાંચવાનું બાકી છે, ઘરમાં પૈસા નથી, ઉધાર લેવા વાળા આવે છે, ઘરે જવું છે, વરસાદ વરસે, ત્યાં ભાષણ પૂરું કરતા નથી, આ બધી કઈ બીમારી છે? આ ચિત્તની બીમારી. બીજી કઈ છે? વિત્તની, એટલે પૈસાની, ફી ભરવાની છે, પૈસા છે નહીં, ઘરમાં ખાવાનું લાવવાનું છે, પૈસા છે નહીં, બોર બનાવવો છે, પૈસા છે નહીં, આ બીજી બીમારી કઈ છે? વિત્તની. અને ત્રીજી કઈ છે? પિત્તની, એટલે પેટ દુખ્યું, માથું દુખ્યું, તાવ આવ્યો, ગેસ થયો, આ કાંકને કાંક ચેલેન્જ કરે છે. આ 3 પ્રકારની બીમારી છે. આ 3 શૂલ એ કોણ દૂર કરે છે? ભગવાન શંકર દૂર કરે છે. એટલે ત્રિશુલ એને જે હરે છે તે એવા ભગવાન શંકરને 3 પત્તા વાળું બિલીપત્ર ચડાવવાનું એક બિલ્વમ શિવાર્પણમ. અને એક બિલ્વ જે ભગવાન શંકરને અર્પણ કરે એના બધા 3 શૂલ